અહીંયા એક સ્મૃતિ મંદિર પાસે ચણી કીટલી છે મહાકાળી, અને વખાણ છે લોકો, અને બહુ ચા પીવા આવે છે. આ જોઈ રહ્યા છો અહીંયા આગળ તો અહીં સૌ પબ્લિક આવે છે, અને આ એમના માલિક લાગે છે જોઈ રહ્યા છે. અને પબ્લિક બધી અહીંયા બેઠી જાય, વ્હીકલો બી એટલા બધા હોય છે, અને સવારે લગભગ 5-6 વાગ્યાથી આ કેટલી ચાલુ થઈ ગઈ છે એવું મને ખબર છે. અને નીતિ નિયમમાં અહીંયા આગળ ડબ્બા બી મૂક્યા છે, લોકો એના ગ્લાસ એમાં મૂકે એ ત્યાંથી સિસ્ટમ એમણે ગોઠવેલી છે. એ નજારો બતાવી રહ્યો છું ચાની, કેટલી કેટલી બધી ગાડીઓ ફરી જાય, લોકો ચા પીવા આવે. અહીંયા સ્મૃતિ મંદિરનો કોટ છે, ત્યાંથી હું આપણે લાઈવ દર્શન કરી રહ્યો છું. અને એ લોકો ચા પીવા સ્પેશિયલ સ્કૂટર લઈને ગાડી લઈને બધા આવી રહ્યા છે, રિક્ષાઓ પણ અન્ય બધી આવે છે. અને અહીંયા ચાના જે માલિક છે એમને પૂછીશું, તમે આ કેટલા વર્ષથી લારી ચલાવો છો અહીંયા આગળ? 5 વર્ષથી લારી ચલાવો છો, અને સવારે કેટલા વાગે ચાલુ કરો? 4 વાગે. સવારે 4 વાગે ચાલુ કરો આપ, અને રાતે લગભગ કેટલા વાગ્યા સુધી ચાલુ રાખો? 7 વાગ્યા સુધી ચાલુ રાખો. અહીંયા તમારે ત્યાં ચા પીવા લોકો બહુ આવે છે, તો આની વિશેષતા શું છે તમારી ખાસ? તમે એમાં કઈ રીતની ચા બનાવો છો? વાઘ બકરી સ્પેશિયલ, અને એમાં આદુબાદુ બધું નાખીને કમ્પ્લીટ ઇલાયચી નાખીને આપણે બનાવો છો. ચા પીવા બહુ આવે છે અહીંયા આગળ, અને આ ચા અહીંયા આગળ લોકો ખાસ સ્પેશિયલ પીવા આવે છે, અને બધા અહીંયા માણસો ઉભેલા છે. બનાવી રહ્યો છું કારણ કે અહીંયા આખો દિવસ ગરાગી રહે છે, અને જુઓ ચાના કપ બી અહીંયા આગળ પડે છે એ પણ આ જોઈ રહ્યા છો. અને સૌ પબ્લિક બી જો અહીંયા આગળ બધા છોકરા જે છે બધા જ અહીંયા ચા પીવા આવી રહ્યા છે અમને ત્યાં આગળ. તો આપ પણ અહીંયા આગળ એક ફેરી આવી અને ચાનો ટેસ્ટ કરો એવું મારું માનવું છે. મેં પણ ચા પીધી અહીંયા આગળ પહેલાં આવીને, કે હું તો રોજ સવારે પણ અહીંયા આવું છું. હા, તો આપ પણ એક ફેરી મુલાકાત લો. થેપલાનું તો બોઈલ જ નહીં.